हेलो एवरीवन, वेलकम टू श्री एजेड कनेरिया प्राइमरी स्कूल स्टैंडर्ड 7। विद्यार्थी मित्रों, आगला लेक्चर में आपणे यूनिट 3 टुडे कम्स एवरी डे एनी एक्टिविटीज करी अने पाठ पण भण्या, शंकर ऑफ शिव, बराबर छे। तो हवे आपणे एक्टिविटी 6B थी तेनी एक्टिविटीज जोशुं। एक्टिविटी 6B जे पेज नंबर 34 पर आपेल छे पाठ्यपुस्तकमां। बी, राइट टू ट्रू ओर फॉल्स फॉर ईच सेंटेन्सीस। नीचे આપેલા વાક્યોમાં ટ્રુ ઓર ફોલ્સ એટલે કે સાચું તથા ખોટું છે કયું છે જણાવો। તેમાં ફર્સ્ટ જોઈએ, પાઠના આધારે જ છે। શંકર હેઝ અ બિગ મુસ્ટાચ, શંકરને એક મોટી મૂછ છે। હવે આપણે ખબર છે કે મૂછો તો શિવને હતી, શંકરને નહોતી, કેમ કે તે રોબોટ છે, એટલે અહીંયા આવશે ફોલ્સ। સેકન્ડ જોઈએ, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી, શંકર શિવને પ્રયોગશાળામાં મદદ કરે છે, તો કે હા, ટ્રુ આવશે। શંકર ઇઝ અ ગુડ કુક, શંકર એક સારો રસોઈયો છે, તો એમાં આવશે ટ્રુ। શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, શિવ એક અજોડ ક્રિકેટર છે, તો ફોલ્સ આવશે। શું કામે, કેમ કે એમાં શંકરની વાત છે, શંકર એક યુનિક ક્રિકેટર છે, બરાબર, એટલે ફોલ્સ। શિવ ચેક્સ ઇમેલ્સ આફ્ટર લંચ, શિવ બપોરના ભોજન પછી પોતાના ઇમેલ્સ ચેક કરે છે, તો આમાં આવશે ફોલ્સ, કેમ કે તે રાતના ડિનર પછી, તે રાતના ભોજન પછી ઇમેલ્સ ચેક કરે છે ને। સિક્સ, શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન, શંકર છે એ કોઈ પણ માહિતી પૂરી પાડી શકે છે, તો કે હા, ટ્રુ જ આવે ને એમાં, કેમ કે તે એક લિવિંગ એન્સાયક્લોપીડિયા છે। શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock, શંકર 11 વાગ્યા આસપાસ પથારીમાં જાય છે, તો આમાં આવશે ફોલ્સ, કેમ કે શંકરને કંઈ સુવાની જરૂર હતી નહીં, કેમ કે તે રોબોટ છે। ત્યાર પછી જોઈએ સિક્સ સી, આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો। આપણે જે પાઠ જોયો, બરાબર છે, શંકર ઓફ શિવ, તો તેમાં અહીંયા વાક્યો આપ્યા છે એને લગતા, એના જેવા જ, બરાબર, એને મળી આવતા વાક્યો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે। જુઓ, આ એક્ઝામ્પલ આપેલું છે, શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, શંકર છે એ હંમેશા ટ્રાફિક રૂલ્સનું પાલન કરે છે, તો એને જો પાઠમાંથી એને કયો વાક્ય ગોતી, આના જેવું જ વાક્ય ગોતી કાઢ્યું છે, તો કે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, બરાબર છે। પેજ નંબર 32 ઉપર એ વાક્ય આપેલું છે, બરાબર છે, પેરેગ્રાફ નંબર 3, કે એમાં કે શંકર હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, તો બરાબર, આવી જ રીતે આપણે પાઠમાંથી શોધીને લખવાના છે। સેકન્ડ જોઈએ, શંકર કેન કૂક ગુડ ફૂડ, બરાબર, તો એના જેવું વાક્ય આપણને કયું મળશે પાઠમાંથી, તો કે શંકર ઇઝ અ ગુડ કૂક। થર્ડ જોઈએ, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ, તો એના જેવું વાક્ય કયું મળશે પાઠમાંથી, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ। જુઓ, બેનો અર્થ તો એક સરખો જ થાય છે ને, કે શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ, શિવ સવારે મોડો ઉઠતો નથી, તો તેના જેવું વાક્ય આપણે પાઠમાંથી કયું મળ્યું, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ સવારે વહેલો ઉઠે છે, મોડો નથી ઉઠતો, તેનો મિનિંગ શું થયો, વહેલો ઉઠે છે, બરાબર। ફોર્થ જોઈએ, ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન, કાઇન્ડ એટલે કે દયાળુ, તે બાળકો સાથે દયાળુ વર્તન કરે છે, બરાબર છે, દયાળુ વર્તન કરશે, તો આ પેલા રોબોટની વાત થાય છે કે જે પ્રયોગશાળામાં બંને બનાવતા હતા, બરાબર છે। તો આપણે એનું વાક્ય જોઈએ, ચોથા પેરેગ્રાફમાંથી મળે આપણને, તો કે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ, તે ક્યારેય તેની સાથે ગુસ્સો કરશે નહીં, બરાબર। ફિફ્થ જોઈએ, દેર ઇઝ નો અધર ક્રિકેટર લાઇક શંકર, શંકર જેવો કોઈ ક્રિકેટર નથી, તો વાક્યમાંથી આપણને ખબર છે કે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, બરાબર ને, યુનિક એટલે પણ અજોડ થાય। સિક્સ જોઈએ, શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર, આપણે જે પણ જોઈતી હોય એવી માહિતી આપણને શંકર આપી શકે છે, તો શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાયક્લોપીડિયા, હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન, બરાબર। સેવન્થ જોઈએ, શિવ ટ્રાઈઝ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી, શિવ, તો આના માટે વાક્ય મળશે, ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ,
8 જોઈએ, શંકર ચાર્જિસ હિમસેલ્ફ એટ નાઇટ. તો આમાં લાસ્ટ જે પાઠનું લાસ્ટ સેન્ટેન્સ છે એ આમ આવશે, હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. બરાબર છે. ત્યાર પછીની આપણે એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 7. ફિલિંગ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. આ ટેબલમાં આપણે કોષ્ટકમાં માહિતી પૂરવાની છે. જુઓ અહીંયા એવરી ડે લખ્યું છે એટલે કે દરરોજની ક્રિયાઓ દર્શાવતું, એટલે આપણે અહીંયા કયો કાળ યુઝ કરવાનો છે, સાદો વર્તમાન કાળ. બરાબર ને. આપણે અગાઉ ગ્રામરમાં પણ શીખી ગયા સાદો વર્તમાન કાળ, કે જે રોજિંદી અને ટેવરૂપ થતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર છે. જેનું ક્રિયાપદ કા મૂળરૂપ હોય અને કાં એસકેઈએસ વાળું હોય. બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ કે તમારે શું કીધું છે આમાં, તમે તમારી રીતે પણ પૂરી શકો છો. તમને અહીંયા હું હેલ્પ માટે મેં કોષ્ટક બનાવેલું છે. આઈ એમ, તમે અહીં કોઈનું પણ નામ લખી શકો, તમારા પોતાનું પણ નામ લખી શકો. મેં અહીં લખ્યું છે ટીયા, આઈ એમ ટીયા, કૌંસમાં લખ્યું છે ને યોર નેમ, એટલે કે તમારું નામ લખો. બરાબર છે. તો તમે તમારું નામ પણ લખી શકો. પછી ખાલી જગ્યા ઇઝ માય મધર, તમે તમારી અહીંયા તમારા માતાનું નામ લખી શકો. માય ફાધર્સ નેમ ઇઝ, તમારા પપ્પાનું નામ અહીંયા લખો. અને ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર માય કઝિન્સ, પિતરાઈ ભાઈ બહેન. બરાબર. તો તમે અહીંયા તમારા પિતરાઈના નામ પણ લખી શકો છો, કઝિન્સ, તમારા કાકા બાપાના જે ભાઈ બહેન હોય. બરાબર છે. હવે જુઓ નીચેની લાઈનમાં, આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ. બરાબર છે. તો અહીંયા બ્રશ ડાર્ક કરેલું છે, બ્રશ એટલે કે બ્રશ કરવું. બરાબર છે. ઘસવું. તો આઈ સાથે તો મૂળરૂપ જ આવે. બરાબર. તો હવે શી સાથે અહીંયા જુઓ બ્રશિસ મૂકેલું છે. હવે અહીંયા કોની વાત થઈ છે, શી એટલે કે તેણી. તો અહીંયા ઉપર જુઓ તમે કોનું નામ લખ્યું હતું, તમારી માતાનું નામ, તો એના માટે આપણે એની વાત થઈ છે. એટલે આ લાઈનમાં, આ આખી આખી લાઈનમાં પહેલી હરોળ પહેલું જે છે એમાં તમારી વાત થશે, અહીંયા થશે તમારી મમ્મીની વાત. બરાબર. અહીંયા પપ્પાને લગતી બધી માહિતી આવશે અને અહીંયા બધી માહિતી આવશે એ તમારા કઝિન્સને લગતી આવશે. બરાબર છે. એટલે એ ધ્યાન રાખવાનું છે કે ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે મૂકવું અને ક્યારે એસકેઈએસ વાળું મૂકવું. તો તમને ખબર પડી જશે કે આ એને બહુવચન ક્રિયા કરતા આમાં છે. બરાબર છે. આમાં બે વ્યક્તિની વાત છે એટલા માટે અહીંયા આવશે મૂળરૂપ. બાકીના બે વચ્ચે છે માતા અને પિતા માટે તે ત્રીજો પુરુષ એકવચન થશે એટલા માટે એમાં એસકેઈએસ વાળું રૂપ આવશે. જુઓ આ તમે કોષ્ટક જોઈ શકો છો. આઈ ગો ટુ સ્કૂલ એટ 12:00, શી ગોઝ ટુ માર્કેટ. બરાબર છે. માતા માર્કેટ જતી હોય, સ્કૂલ ના જતા હોય, એટલા માટે આપણે અહીંયા માર્કેટ લખ્યું છે. બરાબર છે. સમય પણ તમે લખી શકો છો તમે તમારી દિનચર્યા મુજબ. બરાબર છે. આઈ વોચ કાર્ટૂન ઓન ટેલિવિઝન. બરાબર છે. તો તમારી માતા શું જુએ છે, તો કે શી વોચ સિરિયલ્સ ઓન ટીવી, તે સિરિયલ જોવે છે. પછી અહીંયા પિતાની વાત થઈ છે, તો તે શું જુએ છે ટીવીમાં, તો કે હી વોચિસ ન્યૂઝ ઓન ટીવી. અને ધેય એટલે કે તેઓ, અહીંયા તમારા કઝિન્સ બહુવચન કરતાં બે વ્યક્તિનું છે એટલે અહીંયા સર્વનામ ધેય વાપર્યું છે. અને તેઓ શું જુએ છે, તો કે તેઓ મેચ જુએ છે. બરાબર છે. પછી આઈ સ્લીપ એટ 10:00, હું 10 વાગે સૂઈ જાઉં છું. શી એટલે કે માતા, તે 10:30 સૂએ છે. અને અહીંયા પિતાની વાત છે, તો કે તે 11 વાગે સૂએ છે. અને અહીંયા ધેય એટલે તમારા કઝિન્સની વાત છે, 10:30 વાગે સૂએ છે. બરાબર છે. તો હવે આપણે ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી બી, રીડ કેરફુલી ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, માર્ક ઇટ વિથ રાઇટ. બરાબર છે. તમારે અહીંયા રાઇટની નિશાની કરવાની છે, જે સાચો ઓપ્શન હોય તે. બરાબર છે. ગ્રામેટિકલી જોવાનું છે તમારે અહીંયા. તો જુઓ ત્રણેય સેન્ટેન્સ વાંચીએ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, અને શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો શિવ ઇઝ ગેટ અપ, જુઓ અહીંયા ગ્રામરની રીતમાં જુઓ તો અહીંયા ટુબીનું રૂપ ને મૂળરૂપ ક્યારે હારે આવે નહીં, તો એ તો ના જ આવે. પછી શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એ પણ ના આવે. શું કામે, તો કે શિવ સાથે હંમેશા ત્રીજા પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના છેડે એસ કે એસ જ લાગે. બરાબર છે. એટલે પહેલું આવશે રાઇટ. બરાબર. તો પહેલું આવશે રાઇટ, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સેકન્ડ જોઈએ, શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો જુઓ શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, તો અહીંયા સુધી બરાબર છે. પાછું ડઝ નોટ આપ્યું હોય તો અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આપી દેવું જોઈએ ને, તો એ નથી આપ્યું એટલે આ ના આવે. બરાબર. હવે સેકન્ડ જોઈએ, શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, તો અહીંયા બરાબર છે. જુઓ ડઝ નોટ ને ટેક બરાબર છે,
नकार वाक्य सादा वर्तमान काळनुं एटले सेकेंड आवशे। त्यार पछी जोईए थर्ड, शिव एंड शंकर डू नॉट प्लेइंग हॉकी। शिव एंड शंकर डज नॉट प्ले हॉकी। शिव एंड शंकर डू नॉट प्ले हॉकी, तो आमां आवशे थर्ड। शुं काम है? केम के शिव एंड शंकर तो बे व्यक्ति थई बहुवचन करता, तो एनी साथे डू नॉट ज आवे, अहींया मूळ रूप पण छे। बाकीना बंने खोटा छे, केम के डू नॉट ने आईएनजी वाळुं क्यारेय साथे ना आवे, बराबर छे। अने अहीं डज तो आवे ज नहीं, केम के एक वचन करता नथी, बहुवचन करता छे, बराबर। त्यार पछी जोईए ध रोबोट डज नॉट ईट फूड। ધ રોબોટ ડઝ નોટ ઈટ ફૂડ, ધ રોબોટ ડુ નોટ ઈટ ફૂડ। તો અહીંયા રોબોટ એક વચન કરતા છે, ડઝ નોટ આવે, બરાબર છે, પાછું ડઝ નોટની સાથે ઈટ્સ એસવાળું આપ્યું છે, એ પણ ના આવે, બરાબર। સેકન્ડ આવે કેમ કે ધ રોબોટ ડઝ નોટ ઈટ, બરાબર છે, પરફેક્ટ વાક્ય છે, બરાબર, એટલે અહીંયા આ આવશે। અને ધ રોબોટ ડુ નોટ ઈટ, પણ રોબોટ તો એક વચન કરતા છે, તેની સાથે ડુ નોટ આવે નહીં। લાસ્ટ જોઈએ ધે ગો ટુ લાઇબ્રેરી બાય ધેર કાર, ધે ગોઝ ટુ લાઇબ્રેરી। જો અહીં જોઈ લો, આ તો આવે જ નહીં, કેમ કે બહુવચન કરતા છે, ધેય, ધેય સાથે એસકેઈએસ વાળું આવે નહીં। અને ધે ડુ ગો, તો કે બે બે ક્રિયાપદ ના આવે, બરાબર છે, સમજાણું, એટલા માટે તો આ આમાં આવશે ફર્સ્ટ। ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ, જો અહીંયા શું કરવાનું છે, એક્ટિવિટી એ, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। વાક્યો વાંચો અને ખાલી જગ્યા પૂરો। તો આપણે ઉદાહરણ મુજબ જોઈ લઈએ કે જો અહીંયા સાદા વર્તમાન કાળના પ્રશ્નો વાક્યો હશે અને નકાર વાક્ય હશે, બરાબર, સોરી, વિધાન વાક્યો હશે અને નકાર વાક્યો હશે, તો એમાં જે ડુ કે ડઝનો યુઝ થયો છે, ક્રિયાપદનો યુઝ થયો છે, એ અહીંયા દર્શાવેલું છે। જો અહીંયા પહેલા વિધાન વાક્યમાં શું યુઝ થયું છે, તો કે ડ્રિંક્સ, શિવ ડ્રિંક્સ, તો ડ્રિંક્સ અહીંયા ક્રિયાપદ એસ કે એસ વાળું છે, તો અહીંયા એ લખ્યું છે, બરાબર છે। બીજું, નકાર વાક્ય બનાવતી વખતે એમાં શું ડઝનો ઉપયોગ કર્યો છે, બરાબર, ડઝ નોટ, એટલે હા, અને મૂળરૂપ આવી ગયું એટલે એ અહીંયા લખ્યું છે, બરાબર, એટલે આવી રીતના આપણે બનાવવાનું છે। સેકન્ડ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ આપણે કે શિવ એન્ડ શંકર પ્લે ચેસ, તો પહેલું ક્રિયાપદ કયું મુખ્ય ક્રિયાપદ વાપર્યું છે, તો કે પ્લે, એ અહીંયા લખ્યું છે। પછી એનું નકાર બનાવ્યું છે, ધે ડુ નોટ પ્લે ટેબલ, તો અહીંયા શેનો યુઝ થયો છે, કે ડુ નોટ, ધેય સાથે છે એટલા માટે, અને પ્લે, તો એ ડુ અને પ્લે અહીંયા લખવાના। થર્ડ જોઈએ, શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ, તો પેલા પ્રિપેર્સ તો આવી ગયું, બરાબર, શિવ ડઝ નોટ, અહીંયા ડઝ આવ્યું, એ લખ્યું અહીંયા, અને હવે ડઝ આવ્યું એટલે પ્રિપેર્સમાંથી એસ નીકળી જાય, તો અહીંયા શું આવશે, પ્રિપેર, મૂળરૂપ આવી જશે, આવી ગયું અહીંયા, બરાબર। ફોર્થ જોઈએ, ચાંદની મેમ ટીચીસ અસ ઇંગ્લિશ, તો પહેલું તો ટીચીસ ક્રિયાપદ છે, એ અહીંયા આવી ગયું। પછી શી, હવે અહીંયા બે ખાલી જગ્યા છે, તો તમારે અહીંયા શી સાથે હંમેશા નકાર વાક્યમાં ડુ નોટ આવે કે ડઝ નોટ, તો કે ડઝ નોટ, તો ડઝ અને ટીચ પાછું વાક ક્રિયાપદનું મૂળરૂપ, તો એ બંને અહીંયા આવી ગયા। ત્યાર પછી ફિફ્થ જોઈએ, સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી, તો જુઓ અહીંયા રીડ મેઇન ક્રિયાપદ અહીંયા આવી ગયું, હવે ધે ડુ નોટ રીડ ને ટેક્સ્ટ બુક્સ ધેર, બરાબર છે, તો અહીંયા આપણે ડુનો યુઝ કર્યો અને મૂળ ક્રિયાપદ કયું આવી ગયું, મુખ્ય ક્રિયાપદ મૂળરૂપ રીડ। એવી જ રીતે સિક્સ જોઈએ, શ્રેયા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ, તો અહીંયા જુઓ પહેલું તો ક્રિયાપદ આવી ગયું સિંગ્સ, અહીંયા લખ્યું જ છે, પછી આવી યુઝ કર્યો ડઝનો, અને તેની સાથે મૂળરૂપ કયું આવી ગયું, સિંગ, સિંગ્સમાંથી સિંગ। ત્યાર પછી જોઈએ સેવન્થ, ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન બ્લેન્ક ઇન ધ પ્લેગ્રાઉન્ડ, બરાબર છે, તો અહીંયા આપણને ખબર પડી જાય કે કયું ક્રિયાપદ મૂકું, તો કાંઈ ઓલરેડી આપેલું જ છે, રન, બાળકો મેદાનમાં દોડે છે, બરાબર, અહીંયા ડુ નોટમાં ડુ વાપર્યું અને રન વાપર્યું, બરાબર છે। એટ જોઈએ, રીતુ રીડ સ્ટોરી બુક્સ, અહીંયા આપણે આપણી રીતે વાક્ય બનાવીને આવા મૂકવાના છે, તો જુઓ અહીંયા મૂકેલા છે મેં, રીતુ રીડ સ્ટોરી બુક્સ, અહીંયા રીડ્સ આપેલું હતું એટલે એના આધારે મેં વાક્ય બનાવ્યું, રીતુ વાર્તાની ચોપડીઓ વાંચે છે, બરાબર, તો રીતુ છે એ છોકરી છે, એટલે એના જગ્યાએ હું શી વાપરીશ સર્વનામ, અને શી હોય એટલે ડઝ આવે, બરાબર, ડઝ નોટ આવે, અને આ રીડ, બરાબર, ડઝ અને રીડનો ઉપયોગ કર્યો। અહીંયા એક, અહીંયા કોઈ પણ ક્રિયાપદ કે કાંઈ આપેલું નથી, મેં મારી રીતે લીધું છે, નવમા વાક્યમાં, વી લર્ન ઇંગ્લિશ, અમે ઇંગ્લિશ શીખીએ છીએ, બરાબર છે, તો ત્યાં આપણે કયું મુખ્ય ક્રિયાપદ લીધું, તો કે લર્ન, એની સાથે વી સાથે ડૂ જ આવે એટલે ડૂ લીધું, અને મૂળ ક્રિયાપદ પાછું લર્ન। લાસ્ટ જોઈએ, આઈ પાર્ટિસિપેટ ઇન ડિબેટ, હું
डिबेट में भाग लऊं छू, तो अहीं मेन क्रियापद पार्टिसिपेट, पछी डू नो उपयोग करो एटले डू, अने मूळ क्रियापद पार्टिसिपेट। बराबर छे। त्यार पछी आपणे एक्टिविटी 9th जोईए, तो एमां खाली मात्र आपणे वाक्यो वाँचवाना ज छे, तो हूँ वाँचू छूँ, ध्यानथी सांभळजो। ध सन ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઇસ્ટ, ધ સન નેવર રાઇઝિસ ઇન ધ વેસ્ટ। હવે જુઓ, ઓલવેઝ અને નેવર આપણે અગાઉ ગ્રામરમાં ભણી ગયા, ઓલવેઝ એટલે હંમેશા અને નેવર એટલે ક્યારેય નહીં, બંને સાદા વર્તમાન કાળમાં આવતા શબ્દો છે, બરાબર છે, કાળસૂચક શબ્દો છે। સૂરજ હંમેશા પૂર્વમાં ઉગે છે, તે ક્યારેય, સૂરજ ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી। સેકન્ડ, ધ ટ્રેન ઓલવેઝ રન્સ અલોંગ ધ રેલ્સ, ટ્રેન હંમેશા પાટા પર દોડે છે, ઇટ નેવર રન્સ અલોંગ ધ રોડ, તે ક્યારેય રોડ પર દોડતી નથી। થર્ડ, ધ બેટ ઓલવેઝ ગીવ્સ બર્થ ટુ યંગ વન્સ, બેટ એટલે કે અહીંયા બેટની વાત થાય છે, એટલે કે ચામાચીડિયું, ચામાચીડિયું હંમેશા બચ્ચાને જન્મ આપે છે, ઇટ નેવર લેઝ એગ્સ, તે ક્યારેય ઈંડા મૂકતું નથી। ફોર્થ, ધ રેટ ઓલવેઝ લીવ્સ ઇન ધ હોલ, ઉંદર હંમેશા હોલ એટલે કે દરમાં જ રહે છે, સમટાઈમ્સ ઇટ લીવ્સ બિહાઇન્ડ ધ બિગ જાર્સ ઓર ઇન ધ કબર્ડ્સ, ક્યારેક ક્યારેક એ મોટી મોટી બરણીઓની પાછળ પણ રહે છે અને ક્યારેક ક્યારેક કબાટમાં પણ હોય છે, એ આપણને ખબર છે, આપણા ઘરમાં આપણે જોયા હોય। ઇટ નેવર લીવ્સ ઇન ધ નેસ્ટ, તે ક્યારેય માળામાં રહેતા નથી। આઈ ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ, હું મારા સ્કૂલે હંમેશા ચાલીને જાઉં છું। આઈ સમટાઈમ્સ ગો ટુ સ્કૂલ ઓન માય ફ્રેન્ડ્સ બાઇસિકલ, ક્યારેક ક્યારેક, હંમેશા તો ચાલીને જ જાઉં છું પણ ક્યારેક ક્યારેક મારા મિત્રની બાઇસિકલમાં એટલે કે સાયકલમાં પણ જાઉં છું। આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ, હું ક્યારેય સ્કૂલ બસમાં સ્કૂલે જતો નથી। ત્યાર પછી એક્ટિવિટી 2 જોઈએ, તો આમાં પણ એ જ છે કે ઓલવેઝ, નેવર અને સમટાઈમ્સ, બરાબર છે, ત્રણેય, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં, અને સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક। તો અહીંયા કેટલીક તમારા તમને તમારી જાતને લગતી એક્ટિવિટીઝ આપેલી છે કે તે તમે રોજ બરોજ કરો છો, ક્યારેક ક્યારેક કરો છો, હંમેશા કરો છો કે ક્યારેય કરતા જ નથી, તો તમારે એ પ્રમાણે ટીક કરવાનું છે। જો અહીંયા ગેટ અપ અર્લી, તો હું રોજ સવારે વહેલી ઉઠું છું, એટલા માટે મેં અહીંયા ઓલવેઝમાં ટીક કર્યું છે, બરાબર, હંમેશા સવારે વહેલી ઉઠું છું, બરાબર છે, તો નેવર અને સમટાઈમ્સમાં નહીં આવે। પછી છે ડ્રિંક ટી, તો હું ચા પીઉં છું, બરાબર, તો એ ઓલવેઝમાં જ આવશે ને, હંમેશા પીઉં છું। પછી વોશ ક્લોથ, તો તમે ક્યારેય જો કપડાં ના ધોતા હો, બરાબર, તો તમે નેવરમાં કરી શકો, મારે અહીંયા રાઇટ અહીંયા કરવું જોઈએ પણ મેં અહીંયા કરેલું છે, બરાબર, વિદ્યાર્થીને અનુસરીને, તમે તમારા કપડાં ના ધોતા હો તો તમારે અહીંયા નેવરમાં કરવું પડે। ટેલ અ લાઈ, જૂઠું બોલવું, બરાબર, લાઈ એટલે ખોટું, તો નેવરમાં ટીક કર્યું છે। પ્રિપેર ટી, ચા બનાવવી, જો ચા બનાવતા આવડતી હોય તમને, હંમેશા રોજ બનાવતા હોવો તમે, તો તમે ઓલવેઝમાં ટીક કરી શકો છો, અને ક્યારેક ક્યારેક બનાવતા હોય તો સમટાઈમ્સમાં, એટલે કે, અને જો આવડતી જ ન હોય તો તમે નેવરમાં ટીક કરી શકો છો। સિંગ સોંગ્સ, ગીતો ગાવ છો, તો કે સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક આપણે ગાતા હોય, બરાબર છે, રોજ ઉઠીને ગાતા હોય તો તમે ઓલવેઝમાં કરો, અને ક્યારેય ગાતા ન આવડતું હોય તો તમે નેવરમાં કરી શકો છો। વોટર ધ પ્લાન્ટ્સ, બરાબર છે, તો કે હંમેશા હું વોટર ધ પ્લાન્ટ્સ એટલે કે છોડવાને પાણી પાઉં છું, બરાબર, તો અહીંયા મેં ઓલવેઝમાં કર્યું છે। રીડ અ ન્યૂઝ પેપર, તો ઓલવેઝ રોજ છાપું વાંચીએ છીએ। ગેટ એંગ્રી, ગુસ્સે થવું, તો કે ક્યારેક ક્યારેક થઈ જતા હોય એટલે સમટાઈમ્સમાં કર્યું છે। પછી ક્યારેક ગુસ્સે ન થતા હોય તો નેવરમાં કરી શકો છો। ગો ટુ સ્કૂલ, તો તમે દરરોજ જાઓ છો શાળાએ એટલે ઓલવેઝમાં આવે। આસ્ક ક્વેશ્ચન ટુ માય ટીચર્સ, તો કે હંમેશા તમે ટીચર્સને ક્વેશ્ચન એટલે કે આસ પ્રશ્નો પૂછતા જ હોવ છો, એટલા માટે ઓલવેઝમાં કરેલું છે। ત્યાર પછીની એક્ટિવિટી, કે ટેલ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર એક્ટિવિટીઝ વિથ ધ હેલ્પ ઓફ ધ ટેબલ। હવે હમણાં આપણે અહીંયા આગળ જે ટેબલ કર્યું, બરાબર છે, તમે શું ક્યારે તમે જે તમે દરરોજ કરતા હોય એમાં તમે ઓલવેઝમાં જે લખ્યું છે, બરાબર છે, ક્યારેય ન કરતા હોય એવું નેવરમાં લખ્યું છે, અને ક્યારેક ક્યારેક કરતા હોય એવું સમટાઈમ્સમાં ટીક કર્યું છે, બરાબર છે, તો એના આધારે તમે તમારી રીતે તમારી એક્ટિવિટીઝ અહીંયા દર્શાવી શકો છો। જુઓ અહીં એક્ઝામ્પલ, આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ નેવર સિંગ સોંગ, આઈ સમટાઈમ પ્રિપેર ટી એટ માય હોમ, જો ક્યારેક ક્યારેક ચા બનાવતા હોય એટલે એણે લખ્યું છે કે આઈ સમટાઈમ્સ પ્રિપેર ટી એટ માય હોમ, તો તમે આવા 5-6 વાક્યો તમારી રીતે તમારે બનાવવાના છે, તમારી આધારે, ટેબલના આધારે, બરાબર છે। હવે ડીમાં શું છે, એક્સચેન્જ યોર નોટબુક વિથ યોર ફ્રેન્ડ
ટોક અબાઉટ યોર ફ્રેન્ડ અકોર્ડિંગ ટુ હિઝ ટેબલ. તો તમે તમારા મિત્ર કોઈ હોય બરાબર છે, તો એના ટેબલના આધારે બનાવવું હોય બરાબર છે. અહીંયા ગોપાલ નામ લખેલું છે, તમારા મિત્રના ટેબલના આધારે કોઈનું નામ લખીને તમે એની ટેબલના આધારે વાક્યો લખી શકો કે ગોપાલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ઈ સમટાઈમ્સ સિંગ્સ, ક્યારેક ક્યારેક ગાતા હોય. એટલા માટે જે ટીક કરેલું હશે એના આધારે તમે વાક્યો બનાવી શકો. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 10. જુઓ અહીં એક્ટિવિટી 10માં શું છે કે ફાર્મર, ગાર્ડનર અને ટેલર, બરાબર છે. ફાર્મર એટલે ખેડૂત, ગાર્ડનર એટલે માળી અને ટેલર એટલે દરજી. તો તેની જે એક્ટિવિટીઝ છે બધી એ અહીંયા મિક્સઅપ થઈ ગઈ છે, બરાબર છે, મિક્સ કરેલી છે. તો તમારે તેને વર્ગીકરણ કરવાનું છે. તમે જે વિજ્ઞાનમાં કેમ વધુ વર્ગીકરણ કરતા હોય, ક્લાસિફિકેશન, કે જે ફાર્મરને લગતી એક્ટિવિટી હોય, પ્રવૃત્તિ હોય, એ ફાર્મરમાં લખવાની, ગાર્ડનરની પ્રવૃત્તિ ગાર્ડનરમાં અને ટેલરની ટેલરમાં, બરાબર છે. તો અહીંયા પહેલેથી બધા શબ્દો જોતા જવાના, શબ્દ સમૂહ અને જે છૂટા પાડતા જવાના, બરાબર. તો આપણે પહેલું જોઈએ કે પ્લાઉઝ ધ ફિલ્ડ્સ, ખેતર કોણ ખેડે, તો કે ફાર્મર, તો ફાર્મરમાં આવશે, બરાબર છે. એવી જ રીતે ડિગ્સ ધ લેન્ડ, તો કે ભૂમિ કોણ ખેડે, બરાબર, છોડવાઓ, ફૂલના વાળ વાવવા હોય તો એ ગાર્ડનરમાં આવશે. પછી સોઝ ધ સીડ્સ, સીડ એટલે કે બીજ કોણ વાવે, તો કે એ ફાર્મરમાં આવશે. મેઝર્સ ધ ક્લોથ એટલે કે કપડાનું માપ કોણ લે, તો કે ટેલરમાં. એવી જ રીતે જુઓ બધા અહીંયા વાક્યો ફાર્મરને લગતા ફાર્મરમાં છે, ગાર્ડનરને લગતા ગાર્ડનરમાં અને ટેલરને લગતા ટેલરમાં છે. ત્યાર પછી એક્ટિવિટી બી જોઈએ. ચાર ચારના જૂથ બનાવી તમારી શાળામાં રિસેસ ટાઈમ દરમિયાન તમે શું કરો છો તે તમે અહીં નીચેના શબ્દ સમૂહનો ઉપયોગ કરીને લખો, બરાબર છે. તો જુઓ તમે રિસેસ ટાઈમ દરમિયાન તમે શું શું કરો છો તે તમારે અહીંયા લખવાનું છે, બરાબર. આમાં આપેલું છે કે બોયઝ, છોકરાઓ શું કરે છે, ગર્લ્સ શું કરે છે, ટીચર્સ શું કરે છે, અને મિડ ડે મીલ હેલ્પર એટલે કે જે મિડ ડે મીલ એટલે મધ્યાહન ભોજન યોજનામાં જે માણસો હોય ને એ શું કરે છે, બરાબર. તો ચારેય વિશે તમારે લખવાનું છે. તો જો મેં એક્ઝામ્પલ આપેલું છે કે પેલું છે પ્લે કબડ્ડી, તો એ છોકરાઓ રમતા હોય, બરાબર, તો તમે બોયઝમાં એ લખી શકો. પછી લંગડી, તો કે છોકરીઓ રમતી હોય લંગડી, તો અહીંયા લંગડી લખો. પછી ટીચર્સમાં શું લખ્યું છે મેં, રીડ ન્યૂઝપેપર, તો કે રિસેસ ટાઈમે ટીચર્સ ન્યૂઝપેપર વાંચતા હોય છે. અને રિસેસ ટાઈમે મિડ ડે મીલ છે મધ્યાહન ભોજન યોજનાવાળા વ્યક્તિઓ હોય તે શું કરતા હોય, તો કે સર્વ મીલ એટલે કે ખોરાક બધાને જમવાનું આપતા હોય છે, બરાબર છે. તો તેવી રીતે તમારે આમાં બધા અલગ પાડી પાડીને તમારી રીતે લખવાના છે, બરાબર. અને રિસેસ ટાઈમ માટેનો પેરેગ્રાફ તમારી ગ્રામરમાં ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આપેલો છે, એની હેલ્પ લઈને તમે બનાવી શકો છો. અથવા તો તમે તમારી રીતે તમારો જાત અનુભવ હોય એના આધારે પણ પાંચક પાંચ છ વાક્યો લખી શકો છો. તો અહીંયા આપણે યુનિટ 3 પૂરો કરીએ છીએ. હવે નવા લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય.